ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો પાછા આપણે ન્યુ એપિસોડ લઈને આવી ગયા છીએ રસોઈના, એઝ યુઝ્યુઅલ. હમણાં તમને બનાવી બતાવી દઉં કે શું શેફ રેડી કરી રહ્યા છે જમવાનું બનાવવા માટે, આજના ડિનર માટે. તો આપણે જઈએ શેફ બાજુ. સાગર શેફે ઓલરેડી બધું કટિંગ કરીને તૈયાર રાખ્યું છે. ટમેટા સુધેરા છે, ઝીણે ઝીણું મસ્ત કટિંગ કર્યું છે, તમને શો કરી દઉં. જોઈ શકો છો તમે, ટમેટાનું બારીકીથી કામ થઈ ગયું છે, મસ્ત ચોપિંગ. કીટુ શેફ તરફ આગળ વધીએ. કીટુ શેફને આજ કાથરોટ મળી ગઈ છે લોટ બાંધવાની. ફાઇનલી શી ગોટ ઇટ. ક્યાંથી મળી તમને આ કાથરોટ? કિચનમાંથી. અમારે લોયાનું જે સાગરનું જે પાન હતું એને કાથરોટ બનાવી છે. દર વખતે નવી નવી વસ્તુને નવી નવું અમે ઇન્વેન્શન કરી રહ્યા છીએ. જાતે જોઈ લ્યો, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. આમાં ઓલરેડી કંઈક બાફવા મૂકી દીધું છે. ભાખરી વણવામાં આવી રહી છે, આવી રહી છે. અને અહીંયા એક ભાખરી ચડી રહી છે જેને હું ઉઠલાવી રહ્યો છું. હવે હું એના ખૂણા દાબી રહ્યો છું, કોર્નર બધી ચડી જાય પરફેક્ટ. જોઈ શકો છો તમે, હાઈ ક્લાસ કરી નાખી છે મેં ભાખરી. હવે તેલ આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. નથી આવ્યું તો અમે થોડીક વાર વેઇટ કરીશું તેલનો. પછી એમાં અમે ટેસ્ટિંગ માટે થોડા ઘણા જીરુંના દાણા નાખીશું. જો જીરુંનો દાણો આપણે નાખીને તડતડ તડતડ થવા માંડે તો સમજી લેવાનું કે તેલ આવી ગયું છે. શેફ અહીંના ઊંધા હાલે છે, હું બોલું એ પ્રમાણે કરતા નથી. પહેલા રાઈના દાણા નાખ્યા, જોઈ શકો છો તમે. અહીંયા એક બીજા શેફ છે, એ પાપડ શેકી રહ્યા છે હવામાં. પાપડ શેકી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંના શેફે શાક નાખી દીધું, કીધું નહીં અમને કે બે મિનિટ પછી અહીં આ બાજુ આવો. આજે હું શાક વઘારી રહ્યો છું, હું એને બધું ગાઈડ કરું છું. ચલો મીઠું નાખો, યસ 200 ગ્રામ. હવે થોડો ધાણા જીરું નાખો, 300 ગ્રામ, એક ચમચી, 300 ગ્રામ નહીં. હવે થોડીક ચટણી નાખો સ્વાદ અનુસાર, બહુ તીખું ના નાખતા, બહુ તીખું ના કરતા. ના એમ તો નાખો. ઓહો, એટલું બધું નહીં પછી. હા, જોઈ શકો છો તમે. હવે બધા મરી મસાલા નાખી દીધા છે, હવે થોડુંક એનું મિક્સિંગ કરી લઈ. ટમેટા બહુ, એના દેશી ટમેટા છે, બહુ ખાટા છે, તો આપણે ખાંડ થોડીક નાખવી પડશે એમાં. તો તમે ખાંડ નાખી શકો છો. હું આ ચીમની બંધ કરી દઉં, કારણ કે ઘૂ ઘૂ અવાજ જ એવા રાખે છે. વિડીયોમાં સરખું ક્લીન વોઇસ આવતો નથી. તો સાગર સાહેબ, તમે જરા ખાંડ અંબાવશો, હું અહીંથી હલી શકું એમ છું નહીં. દેશી ખાંડ આવવા દેજો. દરેલી ખાંડ આવી ગઈ છે. દરેલી ચડી જતા સગડી ની ઇલેક્ટ્રિક ઘોઘા મારો છો જોર જોર થી. એમાં તમે કાચ ફોડી નો જોઈ શકો છો તમે. શાક બાપા માટે ઉપર ડીશ મૂકી દીધી, એઝ યુઝ્યુઅલ જુગાડી. પાપડને ફૂલી રીતે શેકવા માટે એને ધીમા તાપ ઉપર ચોળવવાનો છે. જોઈ શકો છો તમે, તાપ અમે સાવ ધીમો રાખ્યો છે, 9 ઉપર. જોઈ શકો છો તમે, એક એક ખૂણા આમાં પાપડના શેકાઈ રહ્યા છે. નરી આંખે તમારી, એક પાપડ અહીંયા શેકાઈ ગયો છે. આ પાપડ શેકાઈ ગયો છે, આ કટકો શેકવાનો બાકી છે. થોડીક વાર રસાને અમે પાકવા દેશું મીડિયમ ગેસમાં. એકદમ ગાઢ થઈ જાય પછી તમે આને ખાઈ શકો છો.
અત્યારે તમે ખાઓ છો તો નહીં મજા આવે. હવે ગાઈઝ, અમે સેવ ટમેટાના શાક બનાવવા માટે વીકેન્ડમાં ગયા હતા, તો રામદેવની સેવ ગોતી છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રાઉડલી એન્ડ ઇન્ડિયન પ્રોડક્ટ, જે અમને બેલ્જિયમમાંથી મળી ગઈ છે. પણ જે વેચવા વાળો હતો એ માણસે જોવો તમે, 400 ગ્રામના 1 યુરો પ્રાઇસ છે, પણ એને સ્ટીકર માર્યું છે 3.5 યુરોનો, એટલે 2.5 યુરોનું કમિશન રાખીને મારા દીકરાએ વેચી છે આ સેવ. વિચાર કરી લ્યો તમે, પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા, જોઈ શકો છો તમે, ઓન્ડ બાય, અમદાવાદમાં બનેલી છે, આપણે ગુજરાતમાં જ છે. અહીંયા મારા દીકરા 2.5 યુરોનું કમિશન રાખીને વેચે છે. તો આજે અમે સ્પેશિયલી રામદેવની સેવ ટમેટાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, જોઈ લો, જોઈ શકો છો હવે શેફ તેને કઈ રીતના કટ કરે છે, ચાખે છે. હા, જોઈ શકો છો ગાઈઝ, હવે સેવ એડ કરી રહ્યા છીએ અમે, બહુ જાડી સેવ છે. હું જ બધું કરી રહ્યો છું, પાપડ બી હું જ શેકું છું, શાક બી હું જ બનાવું છું, વિડીયો બી હું જ બનાવું છું. હા, અત્યારે મારી પાસે 6 હાથ આવી ગયા છે. ચલો હવે થોડુંક એને હું ડુબાડી દઉં સેવને. જો તમને ટેસ્ટ નો ખ્યાલ ન આવે તો થોડુંક આંગળી બોળીને ચાખી લેવું, જેમ હમણાં મેં ચાખ્યું એમ. જો માણસો એવું કહે છે કે અહીંયા બહુ ઠંડી છે, બહુ ઠંડી છે ભાઈ, વાત જવા દેવી ઠંડી છે. જો એને કેવડું સ્વેટર ને આમ કેટલું પહેર્યું છે, જો જો કેટલું પહેર્યું છે, એને બહુ ઠંડી લાગે છે, બહુ બહુ ઠંડી છે. વાત જવા દેવી ઠંડી છે. હું તમે મારો જોયો ને, આજ મારો વોઇસ ફરી ગયો છે અવાજમાં, આટલી ઠંડી છે અહીંયા. ખાલી અડધા અંગમાં જ ઠંડી લાગે, કમર થી નીચે ઠંડી ના લાગે. હવે જોઈ શકો છો તમે, ઉબાલ આવી ગયો છે શાકમાં. તો હવે તમે ચેક કરી શકો છો ક્યાં ગયો આવી થો. હા, ચમચાથી તમે છે ને આવી રીતના હલાવીને થોડુંક ઘણું ચેક કરી શકો છો કે કેટલોક રસો રાખવો કે ના રાખવો. હજુ થોડોક અમે ગાઢ થવા દઈ રસાને, પછી અમે શાકને આમાંથી ઉતારી લેશું. તમારો હાથ આડો આવે છે, મારી પબ્લિક પછી કોમેન્ટમાં કરશે કે ભાઈ હાથ તો આગો રાખો, એ તમે 2 મિનિટ પછી બી જોઈ શકો. હવે અમે મરચું શેકી રહ્યા છીએ, મરચાને અમે ઉઠલાવી રહ્યા છીએ. ઓકે, તો હમણાં બસ જો મરચું શેકાઈ ગયું છે, ઓલમોસ્ટ કાંઈ જે કાંઈ જાદુ થયું છે. મરચાનું બીજ છે આવી રીતના રાઉન્ડમાં ધબા ધબી બોલાવે છે, ગરબે રમે છે. જોઈ શકો છો તમે, જાદુ જાદુ જાદુ. બસ 100 ખતમ, પૈસા વસૂલ. ઓલમોસ્ટ રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે, પણ હજી જમવાની વાર છે. હજી 7 વાગ્યા છે, એટલે થોડાક ટાઈમ પછી હજી જમવાની અમારે વાર છે થોડીક. તો ઘણી કીધું વાત કરી લઉં તમારી હારે, લાઈક શેર ને સબસ્ક્રાઈબ નું કરી દઉં. તમને જે નીચે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન દેખાય એને પ્રેસ કરજો, પછી એની બાજુમાં બેલ નું આઇકન છે એને પ્રેસ કરજો, એમાં ઓલ નોટિફિકેશન કરજો, એટલે હું કાંઈ બી નવા વિડીયો કે કાંઈ બી ક્યાંય જાઉં કે કાંઈ બી વ્લોગિંગ કરું તો તમને પહેલા નોટિફિકેશન આવે મારા વિડીયાની, તો તમે જોઈ શકો. કારણ કે કેવું થશે કે પછી નવા નવા વિડીયો આવતા જશે અને કાયમ તમારે નોટિફિકેશન તો જોશે ને એન્ટરટેનમેન્ટ માટે, કે આ આરકે વ્લોગ્સના વિડીયો ક્યારે નવા આવે છે. જો તમને ગમતું હોય તો બેટર છે કે સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો અને મારા વિડીયાને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. સોરી, લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરશો જ, તમે વિડીયાને જેમ બને એમ શેર કરજો. તો શું પબ્લિક બધી બીજી બધી આપણા જે હોય એ જોઈને એને મજા આવે, થોડુંક કાંઈક એને હસી બસી મળે. ઓકે, તો હવે અમે હમણાં જમવાનું તૈયાર થાય છે 1 કલાકમાં, એટલે પાછું તમને હું બધી ડીશ ને બધી બતાવી દઉં, અમે બધું ડીશમાં રેડી કરશું જમવા માટે. તો ગાઈઝ, હવે અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. તમને કીધું એમ તૈયાર તો ક્યારનું થઈ જ ગયું, હવે અમે ખાવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો જાય છીએ પેટ પૂજા કરવા. જોઈ શકો છો તમે, હા ભાઈ, લોકો તો પેલા દર વખતે બેસી જાય છે જમવા, કાંઈ કોઈને પૂછતા નથી, હાલો જમવા છે કાંઈ નથી. જો
તમને બતાવી દઉં હવે બેક કેમેરાથી બધું જમવાનું, નહીં તો શું તમને મજા આવે. જોઈ લ્યો ગાઈસ, મસ્ત મજાની ભાખરી છે, સેવ ટમેટા નું શાક છે, ઈ ભાખરી નથી, સેવ ટમેટા નું શાક છે, ડુંગળી છે, પાપડ છે, બટર પરોઠા છે. હા બધા બટર પરોઠા માંચું છે અને પાપડ છે ભેગો. આ ડ્રિંકિંગ અવર કોલા. અહીંયા એક બટર પરોઠું પડ્યું છે, ઈ લાસ્ટમાં અમે ખાશું. હવે આ લોકો એનું ચોરવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. આ એનું ચોરે છે, સાગર એનું ચોરે છે, તો હું ઝડપથી હવે ચોરી ખાવા માંડુ. બાય બાય, લવ યુ, ટેક કેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયા ને અને ચેનલ ને. તો હવે જમવા બેહીને જાપટી લઈ મસ્ત મજાનું.